જે આપણે ગીર ગાયનું સવારે દૂધ કાઢ્યું છે ને આ એમની જ ચા છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જેમ તમે જોયું ગીરના ગાયના દૂધની બનેલી ચા. ઓહો, રગડા જેવી ચા છે. બાકી સવાર સવારમાં આવી મજા કઈ અલગ જ હોય છે. વાહ, એકદમ પેલું ક્રીમ વાળું દૂધ હોય ને, મસ્ત. તો અત્યારે છે ગાઢ જંગલમાં, નેસ કે છે નેસ, સાંડવેડા નેસમાં અમારી સાથે મેહુલભાઈ ગાઈડ કરે છે અમને. જે સાંડવેડા નેસના લોકલ જ છે. જો એકદમ શાંત કહેવાય ને કે એક એક ચકલું કે એવું કંઈક આમ દૂર બી આમ કરે ને તો સીધો અવાજ આવી જાય. અમે આવી રીતના આમાં ઓર્ગેનિક ખાતર નાખીને ઓર્ગેનિક જ બધું કરીએ છીએ અને એના લીધે બહુ ફળ પણ સારું આવે છે. અને અમે જ્યારે રાસાયણિક ખાતર નાખતા ત્યારે આંબાની અંદર ને બહુ પ્રોબ્લેમ થતો, અને જ્યારથી અમે આ ઓર્ગેનિક કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી બહુ સારું રહે છે. અને આ ઝાડવા પણ 75 વર્ષના છે અને આ અમારા બા છે એને વાવેલા છે આ બધા ઝાડવા. ગૌમૂત્ર નાખીએ છીએ, ગૌમૂત્ર ને લીધે ચકલીઓ આવે છે. ચકલીઓ આવે એટલે આની અંદર જે ઈડ હોય ને ઈડને ખાઈ જાય છે. ઈડને ખાઈ જાય એટલે પછી બહુ પ્રોબ્લેમ નથી થતો. અને દવા અમે જયારે છાંટતા ત્યારે આંબાની અંદર એક બાંડી નામનો રોગ આવે છે, એ રોગ ચડી જતો છે અને એટલે આમાં બહુ ઈડો ને બહુ થઈ જતી, એટલે કેરીનું ફળ બહુ સારું આવતું નહીં. અને આજ પહેલે અમે જે અમારા બહારથી વ્યક્તિ જે મગાવે છે કેરી, એને અમે કેરી પણ બહુ સારી રીતના મોકલીએ. અને આ રાસાયણિક બધું છોડી દીધું હવે અને દેશી બધું કરવાનું ચાલુ કરી દીધું છે. આમાં ખાતર નાખેલું છે ને આગળ જેમાં છે એમાં ધૂળ ટાંસ આવે ને ટાંસ, ત્યાં ધૂળ નાખેલી છે. અને આ ટાઈસ નાખવાથી થોડીક જમીનને હેરફેર થાય છે, એટલે અમે બે વસ્તુ કરીએ આમાં. એક આમાં ટાઈસ પણ નાખીએ અને ખાતર પણ નાખીએ, એ બે વસ્તુ નાખીએ એટલે એનાથી બહુ ઘણો ફાયદો થાય છે. સીઝનમાં આશરે કેટલો ફાલ આવતો છે અંદાજે? બહુ વધારે આમ ટ્રકો મોટે જતી હોય કેરી, કેમ કે ઓર્ગેનિક જ્યારથી ચાલુ કર્યું હોય ને ત્યારથી બહુ સારી રીતના આવે. અને ફળ પણ બહુ મોટું આવે અને ફળ અટાણે મીઠું આવે, બહુ મસ્ત ફળ. તમે જોઈ જાવ તમને એમ થઈ જાય કે નહીં આ મસ્ત ફળ છે. આ વસ્તુ બધી કરવાથી આપને ઘણો ફાયદો થાય છે. અને આમાં રાસાયણિકમાં તો પછી આખી જમીન એસિડિક થઈ જાય છે અને એનું એસિડિકને વધવાને કારણે સુકાઈ જાય છે ઝાડ આપણા. પેલું ગૌમૂત્ર નાખવાથી પેલું ચકલી, ગૌમૂત્ર આપણે નાખીએ ને એટલે ચકલી આવે છે. અને ચકલી આવે એટલે ચકલીનો ખોરાક તો ઈડ હોય, આપણે જે સુઘરી આવે ને એટલે 3-4 જાતની ચકલી આવે છે અને એ લોકો એ ખાઈ જાય છે ઈડને, અને એના લીધે ઈડનો પ્રોબ્લેમ હવે નથી રહેતો અને બહુ આમ ઝાડને પણ નુકસાન નથી થતું અને ઓનાથી બહુ મોટું નુકસાન થતું. પછી આની અંદર કોઈ આમ લીમડાના પાન છે એવું બધું અમે નાખીએ એટલે શું કોઈ આમ મૂંડો આની અંદર પણ મૂંડો પડે, લાકડાનો મૂંડો, એ મૂંડો ના પડે. આ મેળો કહેવાય છે અને આના મેળો રાતના સમયે અમને કોઈ જાનવર કે ના રંજાડે એટલે આને ઉપરથી અમે રખોલું કરતા હોય છે કે કોઈ સુવર કે હોય એટલે એને ભગાડવા માટે, કોઈ હરણ આવી ગયા હોય એને ભગાડવા માટે એટલે આની ઉપર ચડી અને ટોચ ઉપરથી રખોલું કરતા હોય છે. અને આ જે છે તમારી સામે પડ્યું છે એ આંબાના જ પાન છે અને આની અંદર અમે પછી સાણિયું ખાતર મિક્સ કરી અને આને ફર્ટિલાઇઝર બનાવી નાખશું.
અને આને પછી અમે આંબાની અંદર નાખશું એટલે આનાથી ઘણો ફાયદો થાય છે. અને આ બહુ, અને હજી આ આટલો ઢગલો પડ્યો છે, પછી ખાતરનો આ બીજો ઢગલો પડ્યો છે, એ પછી આ બધું મિક્સ કરી નાખશું. અને આમાં ગૌમૂત્ર, જીવામૃત બધું જે છે બધું આની અંદર નાખી અને પાછું એને એની જગ્યાએ પહોંચાડી દેવું. એટલે આનાથી આખા જે છે એ સડી જાય છે અને એના લીધે આ બધું ફળ ને બધું સારું આવે છે. આ ઓલું જે આપણે હમણાં જોયું એમાં આ ખાતર છે એ મિક્સ કરવાથી એમાં સડો થાય છે. અને આનું બધું મિક્સણ કરી અને પછી ઝાડની અંદર ભરી દે અને ઝાડને ઘણું પોષણ થાય છે. જેવી આ રીતના જે રીતના ભર્યું છે એવી રીતના આમાં ભરી દેવાથી એને પોષણ મળે છે, ફળદ્રુપતા વધે છે. અને જે એસિડિક જમીન હોય છે એ દૂર થઈ જાય છે અને બેઝિક જમીન થઈ જાય છે આખી. અને ગાયનું ગૌમૂત્ર અને એનાથી ઘણો ફાયદો થાય છે. ગાય રાખવાથી પણ એટલો ફાયદો થાય છે અને આ બધું નાખવાથી પણ એટલો ફાયદો થાય છે. એમાં એવું હોય છે કે જમીન 5.6 કરતા પીએચ વધી જાય એટલે એસિડિક થઈ જાય છે અને આપણા બોડી જેવું, કેમ કે આપણે જેમ વધારે ખાઈ લઈએ એટલે આપણે કેમ બળતરા થવા માંડે છે. પછી આઈસ્ક્રીમ ખાવું પડે, પછી આપણે કંટ્રોલમાં આવી કોઈ લીંબુ શરબત છે એવું પી, એમ પણ આ જમીનની અંદર હોય. કોઈ જે સમજતા ન હોય એ ઉરિયા છે, કોઈ ડીએપી છે એ નાખ્યા નાખ થયા હોય અને એના લીધે જમીનની ફળદ્રુપતા બગડી જાય છે અને એના લીધે કોઈ ઈડો થવા માંડે છે, મૂંડા અંદર થવા માંડે છે. જેટલું આ દેશી કરો એટલું આપણા માટે સારું, કેમ કે આ દેશી કરવાથી આની પીએચ પણ કંટ્રોલમાં રહે છે, બે સમતલ રહે છે અને આના આનાથી બહુ ફાયદો પણ બહુ સારો થાય છે. માણસ જેવું છે ભાઈ. આની અંદર છે બધું ગૌમૂત્ર ને ગૌમૂત્ર ભરેલું છે, ગૌમૂત્ર ભરેલું છે. હા, ગૌમૂત્ર આ બધું ડબ્બામાં, જેટલું ગૌમૂત્ર અમારા પાસે ભેગું થાય એટલું બધું અમે ખેતીવાડીમાં ને એમાં જ નાખી દઈએ. ખેતીવાડીમાં ખાસ, હા, બધું ગીર ગાયનું જ ગૌમૂત્ર છે અને સવારનું ગૌમૂત્ર છે એટલા માટે.